नमस्कार विद्यार्थी मित्रों, आगळना लेक्चर ની અંદર આપણે જોયું કે અર્જુન પેલો જે સૈનિક છે, સૈનિકની આખી વાત વૃતાંત સાંભળે કે કેવી પરિસ્થિતિ પૃથ્વી ઉપર થઈ. હવે અર્જુન છે વિચારે છે, અર્જુન વૃતાંત એતમ શ્રુત્વા પુરાતનસ્ય મહાભારત વિદશ્ય યુધસ્ય. परिणाम स्मृति पथ पथम आनयति स विचारयति सह विचारयति यत् तदा बहुना जनाना सहार संजात हो. तेन च परि वारेषु आपदाम परंपरा प्रवर्तिता. आई सुधी आप जुए हम અર્જુન વૃતાંત એતમ, વૃતાંત એતમ એટલે આ વૃતાંત શ્રુતવા સાંભળીને પુરાતનસ્ય મહાભારત વિદશ્ય, પુરાતન સમયમાં મહાભારતના યુદ્ધસ્ય યુદ્ધનો પરિણામ સ્મૃતિ પ્રથમ આનયતિ, સ્મૃતિ પ્રથ ઉપર લઈ આવ્યો એટલે વિચારના માર્ગ ઉપર લઈ આવ્યો. સ વિચારયતિ અને તેણે વિચાર્યું. ફરી એક વખત અર્જુન વૃતાંત એતમ શ્રુત્વા આ વૃતાંત સાંભળીને પુરાતનસ્ય મહાભારત વિદશ્ય યુદ્ધસ્ય, પુરાતન સમયમાં મહાભારત યુદ્ધના તે પરિણામને સ્મૃતિ પ્રથમ આનયતિ પોતાના સ્મરણ શક્તિ ઉપર લઈ આવ્યો. સહ વિચારયતિ અને તેણે વિચાર્યું. યત કે, યત એટલે શું થશે કે, તદા બહુનામ જનાનામ ત્યારે ઘણા બધા લોકોનો સંહાર સંજાત થયો, ત્યારે ઘણા બધા લોકોનું મૃત્યુ થયું, ઘણા બધા લોકોનો સંહાર થયો કુરુક્ષેત્રના મેદાનમાં. તેંચ અને તેના પરિવારે શું, પરિવારમાં આપદાનામ એટલે આપત્તિઓની મુશ્કેલીઓની પરંપરા પ્રવર્તિતા, પરંપરા પ્રવર્તિ મહાભારતના યુદ્ધની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, એના પરિવારો ઉપર આપત્તિઓ મુશ્કેલીઓ આવી, એની પરંપરાઓ થઈ, કારણ કે તે સમયે હજારો લાખો માણસોનું મૃત્યુ થયું હતું. એટલે અર્જુનને એ વસ્તુ છે એ યાદ આવે. એટલે અર્જુન વિચારે કે ત્યારે ઘણા બધા લોકોનો સંહાર થયો, તેના પરિવાર ઉપર આપત્તિની પરંપરાઓ પ્રવર્તી, પરંતુ જલ વાયુ ભૂમિયા આકાશદયો મહાભૂતો, સોરી મહાભૂતા તથેવ શુદ્ધા આસન. પરંતુ આ મુશ્કેલીની પરંપરા પ્રવર્તી, પરંતુ જળ વાયુ ભૂમિયા આકાશ આદયો
જળ ભૂમિ આકાશ આ દયો એટલે જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતા પંચ મહાભૂતો તથેવ તેમના તેમજ મહાભૂતા એટલે મહાભૂતો જે પૃથ્વી બનેલી છે જળ આકાશ વાયુ પૃથ્વી અને પાણીથી પંચ મહાભૂતા તથેવ શુદ્ધા પંચ મહાભૂતો તેમના તેમ શુદ્ધ આસન એટલે હતા તે જીવાનામ કૃતે યથા પૂર્વમ ઉપયોગીન અવાસન સંપ્રતિ યદહં પશ્યામી તત અધિકમ શોચનીય અસ્તિ કિમ અયમ અધુના પ્રવર્તિત માનવ માનવસ્ય જયઃ જયઃ અસ્તિ પરાજયો વા એવમ સ અશોકઃ અર્જુનઃ અપતિત જલમ એવ ગૃહીત ચિંતચ પુનઃ સ્વર્ગમ પ્રત્યાવર્તત હવે આપણે જોઈએ આની અંદર ક્યાં સુધી પહોંચ્યા હતા સંજાતા તેન પરિવાર સુધી આપદામ પરસ્પર પર્વત પરંતુ જલવાયુ ભૂમિ આકાશ આદયો મહાભૂતા તથા શુદ્ધ આસન પરંપરા પરથી પરંતુ તેનાથી જળવાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો છે તેમના તેમ શુદ્ધતા તે જીવાનામ કૃતે તે જીવો માટે કૃતે એટલે માટે જીવાનામ કૃતે જીવો માટે યથાપૂર્વમ પહેલાની જેમ જ ઉપયોગી ન અવાસન ઉપયોગી હતા તે જીવાનામ કૃતે યથાપૂર્વ ઉપયોગી ના આસીમ તે યુદ્ધ થયું પ્રકૃતિને કોઈ નુકસાન ન પહોંચ્યું જીવ લોકોનો સંહાર થયો આથી ઘોડા આવા બધા પ્રાણીઓ યુદ્ધની અંદર જેનો ઉપયોગ થયો એ બધા મૃત્યુ પામ્યા લોકો મૃત્યુ પામ્યા સૈનિકો મૃત્યુ પામ્યા પરંતુ જે પંચ મહાભૂતો છે જે પૃથ્વી એટલે કે જમીન પાણી આકાશ વાયુ અગ્નિ આ બધા જે પંચ મહાભૂતોથી આપણો દેહ બનેલો છે આ જે પંચ મહાભૂતો છે કુદરતી પ્રકૃતિ જે છે એ તે જીવાનામ કૃતે તે જીવો માટે યથાપૂર્વમ ઉપયોગીના આસન તે પહેલાની જેમ જ કેવી હતી ઉપયોગી હતી સંપ્રતિ સંપ્રતિ એટલે અત્યારે યદહમ જે હું પશ્યામી જોઉં તત તે અધિકમ શોચનીય અસ્તિ ખૂબ જ વિચારવા લાયક છે અર્જુને જોયું
અત્યારે હું જે દ્રશ્ય જોઉં છું, પ્રકૃતિને હાનિ પહોંચી છે, પ્રદૂષણ થયું છે પૃથ્વી ઉપર, પૃથ્વી રહેવા લાયક રહી નથી. યદ અહમ પશ્યામી, જે હું જોઉં છું તત્ અધિકમ શોચનીય અસ્તિ, તે ખૂબ જ વિચારવા જેવું છે અથવા દુઃખદાયક છે. કિમયમ અધુના પ્રવર્તન, શું આ કિમયમ એટલે શું આ અધુના અત્યારે પ્રવર્તિત થયેલો માનવસ્ય જય, માનવનો જય, જય અસ્તિ શું જય છે, પરાજયો વા અથવા તો પરાજય છે. અત્યારે વિશ્વયુદ્ધની અંદર લોકો જે જય થયો, વિજય પામ્યા, તે ખરેખર શું એ વિજય થયા કે પરાજય થયા? એવમ સશોક અર્જુન, આમ સશોક સાથે, દુઃખ સાથે, અપતિત જલમ, અર્જુન પાણી પીધા વગરનો, એ અને ગૃહિત ચિંતઃ, ચિંતા લઈને પુનઃ ફરી સ્વર્ગ પ્રત્યાવર્તત, ફરી સ્વર્ગમાં પાછો ફર્યો. ફરી એક વખત અર્જુને આખું વૃતાંત સાંભળીને પુરાતન સમયમાં મહાભારતના યુદ્ધના પરિણામને પોતાના સ્મૃતિપથ ઉપર લઈ આવ્યો. તેણે વિચાર્યું કે જ્યારે અત્યારે બહુ લોક ઘણા બધા લોકોનો સંહાર થયો, મહાભારતના યુદ્ધની અંદર શું થયું તો ઘણા બધા લોકોનો સંહાર થયો, તેન ચોપરિવારે શું આપદામ પરસ્પર પરંપરા પ્રવર્તતા, તેનાથી તેના પરિવારો પર મુશ્કેલીઓ આવવાની પરંપરા આવી, પરંતુ જળવાયુ ભૂમિ આકાશ આદયો, જળ ભૂમિ આકાશ વગેરે મહાભૂતા તથા શુદ્ધાસન, આ પંચ મહાભૂતો છે તેમના તેમ શુદ્ધતા, તે જીવાનામ કૃતે જીવો માટે યથાપૂર્વમ ઉપયોગી આસન પહેલાંની જેમ જ ઉપયોગી હતા. સંપ્રતિ અત્યારે યદહમ પશ્યામી, જે હું જોઉં છું તત અધિકતમ શોચનીયમસ્તિ, તે વધારે વિચારવા જેવું છે. કિમ અયમ, શું આ અધુના પ્રવૃત્ત અત્યારે મેળવેલો માનવસ્ય જય, માનવનો વિજય, એ જય અસ્તિ શું જય છે અથવા પરાજયો વા કે પરાજય છે? એવમ સશોક અર્જુન, આમ શોક સાથે, દુઃખ સાથે અર્જુન, અપતિત જલમ, પાણી પીધા વગરનો, ગૃહિત ચિંત, ચિંતા લઈને પુનઃ ફરી સ્વર્ગ પ્રત્યાવર્તત, ફરી સ્વર્ગમાં પાછો ફર્યો. હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કેજો. સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને કહી દઉં તો એની અંદર તમારે બીજો પ્રશ્ન એક વાક્યમાં સંસ્કૃત ભાષાના ઉત્તર આપો, ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે માતૃભાષામાં ઉત્તર આપો, એની અંદર પાંચે પાંચ લખવાના હે, પરીક્ષામાં પૂછાય એવા હે. આ આખો પાઠ છે એનું ભાષાંતર પરીક્ષાની અંદર પૂછાય, એટલે તમે ખાસ તો 69 ઉપરનું જે પેજ છે એનું ભાષાંતર તૈયાર કરી લેજો. અસ્તુ.